કોરોનાની મહામારીને લઈ બંધ કરાયેલા ટ્યુશન ક્લાસીસ ઓફલાઈન શરૂ કરવા માટે ટ્યુશન ક્લાસીસના સંચાલકોની કોર્પોરેટરની આગેવાનીમાં એક મીટિંગ મળી હતી. કોરોના મહામારી વચ્ચે બંધ કરાયેલા ટ્યુશન ક્લાસીસ ઓફલાઈન શરૂ કરવા માટે ટ્યુશન સંચાલકોની એક મીટિંગ સૈયદપુરા ખાતે મળી હતી. સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા મળેલી મીટિંગમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારના કોર્પોરેટરો જોડાયા હતા. 50 જેટલા ટ્યુશન ક્લાસીસના સંચાલકો હાજર રહ્યા હતા. એસઓપી યથા કોવિડ ગાઈડલાઇન્સ સાથે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા આગામી દિવસોમાં સુરત મનપા કમિશનર અને મેયરના આવેદનપત્ર આપવાની પણ તૈયારી મીટિંગમાં બતાવાઈ હતી. હાલનો કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ટ્યુશન ક્લાસીસ ઓફલાઈન શરૂ કરવા અંગે મળેલી મીટિંગને તંત્ર માન આપશે કે કેમ તે જોવું રહ્યું. જી સર, આપનું નામ? દિલીપભાઈ ગુહા, સુરત એકેડેમિક એસોસિએશન પ્રમુખ. આજે શેના માટેની મીટિંગ અહીંયા રાખવામાં આવેલી છે? આજરોજ સેન્ટ્રલ ઝોનના જે સુરત એકેડેમિક એસોસિએશનના 70 કરતાં પણ વધારે સંચાલક મિત્રો છે, એમાંથી અમે 35 સંચાલક મિત્રોને અહીંના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે સેન્ટ્રલ ઝોનના, એ 13-14 વડના દરેક કોર્પોરેટર સાથે અમારા જે પ્રશ્નો છે કોચિંગ ક્લાસ વહેલી તકે શરૂ થાય એની રજૂઆત કરવા માટેની મીટિંગ કરવામાં આવી છે. શેની રજૂઆત છે, કોને રજૂઆત કરવાની છે? આજે અમે અમારા જનપ્રતિનિધિ કોર્પોરેટરને અમે વિનંતી કરીએ છીએ કે અમારા કોચિંગ ક્લાસ રાબેતા મુજબ ઝડપથી શરૂ થાય, ખાસ કરીને ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ કે જેનું 1 મહિના પછી બોર્ડની એક્ઝામ છે અને જ્યારે અન્ય વ્યવસાય પણ ચાલુ છે ત્યારે જ્યારે અમે કાયદાની સાથે સાથે એસઓપીનું પૂરેપૂરું પાલન કરીને પણ અમારા કોચિંગ ક્લાસ શરૂ કરવા માટે તૈયારી બતાવી છે ત્યારે અમારા પણ કોચિંગ ક્લાસ શરૂ થાય જેથી ધોરણ 10-12 અને કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ફિઝિકલ શિક્ષણ અમે પૂરું પાડી શકીએ જેથી એમનું સારું રિઝલ્ટ આવી શકે. અને અમારી પાસે મોટાભાગના પેરેન્ટ્સને વાલી સંમતિ પણ આવી ગયા છે કે સાહેબ તમે ઝડપથી આનો નિર્ણય લેશો જેથી અમારા બાળકનો અભ્યાસ અને એની કારકિર્દી બચી શકે. એ માટે અમે કોર્પોરેટર દ્વારા અમારી માગણી મેયર સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર અને આ ધારાસભ્ય સુધી પહોંચે અને ઝડપથી અમારા ક્લાસ શરૂ થાય એ માટેની અમે રજૂઆત કરવા માટે આજ રોજ અહીંયા ભેગા થયા છીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.